બધા વિદ્યાર્થી મિત્રો, બધા હેપી હેપી ને બધાને હેપી ન્યૂ યર પહેલાં તો કે દિવાળીના વેકેશનમાં તમને બધાને ખૂબ મજા આવી હશે. બધા વર્ષ કરતાં આ વર્ષે આપણને અલગ લાગ્યું હશે, કેમ કે આપણે વેકેશન જેવું ઓનલાઈન ભણી અને વેકેશન જેવું છે ને આપણે બધાને. પણ હવે આપણે જે રીતના પ્રથમ સત્રની અંદર ભણતા હતા એ જ રીતના આપણે દ્વિતીય સત્રમાં પણ આપણે ઓનલાઈનથી ભણવાનું છે. તો કે પહેલાં ધોરણ 4 આસપાસ, તો કે એની અંદર આપણે પ્રથમ સત્રની અંદર 12 પાઠ આવતા હતા. તો કે 12 પાઠ પૂરા કર્યા. આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર પાઠ નંબર 13 નદીની સફર વિશે ભણીશું. તો કે તમને બધાને ખૂબ મજા આવી હશે વેકેશન કરવાની. તમે મામાના ઘરે ગયા હશો, ક્યાં ફટાકડા સરસ રીતે ફોડ્યા હશે, રંગોળી કરી હશે, તો કે તમને ખૂબ મજા આવી હશે. હવે આપણે પાછા ઓનલાઈન ભણવાનું શરૂઆત કરી દઈએ. તો કે આસપાસની અંદર પાઠ નંબર 13 નદીની સફર, તો કે સરસ મજાનું ચિત્ર છે. તો કે તમારે ચિત્ર છે શાંતિથી જોવાનું છે. કેવું સરસ મજાનું ચિત્ર છે નદીની સફર. તો કે નદી સરસ રીતે વહી જતી હોય છે. આ બાજુ સરસ મજાની ફેક્ટરી છે, મકાન છે, પર્વત છે. તો કે એની સરસ રીતે આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જળીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પાણીઓ, બીજા કામ, બદલાવ અને સહેર. તો કે આમાં આપણને આ બધી વસ્તુઓ આપણને દેખાય છે. તો કે ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને તમારી વાર્તાને શીર્ષક પણ આપો. તો કે આપણે ગુજરાતીની અંદર આપણને મુદ્દા આપ્યા હોય એ પ્રમાણે આપણે વાર્તા બનાવીએ છીએ ને, તો આ રીતના આની અંદર આપણે એક વાર્તા બનાવવાની છે. તો કે આપણે બનાવી છીએ વાર્તા, તો ચાલો આપણે. ઘણા સમય પહેલાંની વાત છે, પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. જો તો ઘણા બધા સમય પહેલાંની વાત છે, પર્વતની અંદરથી એટલે કે પર્વતમાંથી નીકળતી એક સુંદર મજાની નદી હતી અને તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. નદીનું પાણી કેવું છે? એકદમ શુદ્ધ હતું. જો પર્વતમાંથી નીકળે છે ત્યારે નદીનું પાણી કેવું છે? સરસ મજાનું શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. જ્યાં પર્વત હતા એની તળેટી એટલે કે ત્યાં કેટલા બધા વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારે નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું. એટલે કે નદી કિનારો નજીક હોવાથી લોકોને પાણી પીવા નદીમાંથી લેવાનું અને બીજું કામ એટલે કે ખેતીનું કામ છે એમાં પણ આપણે છે એ પાણી ભરી લીધું. અવર જવર માટે હોડી ફરતી હતી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડી છે એ ફરી રહી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. જો તો તમને બધું કેવું પર્યાવરણ શુદ્ધ હતું. તે નદીમાં ઘણી બધી માછલીઓ હતી અને કેટલીક જલીય વનસ્પતિ, છોડ વગેરે હતા. તમને દેખાય છે ને નદીની અંદર માછલીઓ અને ઘણા બધા વનસ્પતિ, જલીય વનસ્પતિ એટલે કે પાણીની અંદર થતી વનસ્પતિઓ પણ અને છોડ પણ હતા. કેટલાક દિવસો પછી નદી કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. એટલે કે થોડા દિવસ પછી શું કર્યું? તો કે નદીનો જે કિનારો હતો એ બાજુ ફેક્ટરીઓ હતી એ બનાવવા લાગ્યા. ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. એટલે કે નદી કિનારો હતો એ નદી કિનારે રહેવા લાગ્યા અને ધીરે ધીરે ત્યાં શું થયું? તો કે એક મોટું શહેર હતું એ વસી ગયું. ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલા માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા. એટલે કે ફેક્ટરીઓની અંદર જરૂરી જે સામાન હતો અને બનાવેલો માલ અને લાવવા લઈ જવા માટે શું કર્યું? તો કે મોટા જહાજ પણ ત્યાં આવવા લાગ્યા. જહાજ
ના તેલ કે અન્ય રસાયણો ઘણી વાર નદીમાં ધોડાવા લાગ્યા. એટલે કે જહાજની અંદર જે તેલ હોય કે અન્ય રસાયણો હોય, કેરોસીન સે બધું શું થયું તો કે નદીની અંદર ધોડાવા લાગ્યું. અને કેટલાક લોકો પોતાના કપડાં વાસણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને નવડાવા લાગ્યા. શું કરે બધા, આખું નદી ખરાબ થાય, પ્રદૂષણ થાય એવું ન જોઈએ. નદીની અંદર જે કપડાં ધોઈ નાખે, વાસણ ધોવે અને પ્રાણીઓને નવડાવવા લાગ્યા. ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં છોડવા લાગ્યા. જે ગંદુ પાણી હોય શું કર્યું તો કે નદીની અંદર છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો, ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું. એટલે કે ફેક્ટરીઓમાંથી જે કચરો હતો એ ગંદુ પાણી એ ગટર મારફતે કેમાં જવા લાગ્યું તો કે નદીની અંદર જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો. એટલે કે આ ગંદુ પાણી હતું, દ્રવ્યોથી નદીને જે સ્વરૂપ હતું એનું શું થયું કે બદલાઈ ગયું. માછલીઓ અને જલીય વનસ્પતિઓ પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. એટલે કે ગંદકી જ નાખવા માંડે પછી શું થાય તો કે ગંદકી અને દુર્ગંધ આવવા લાગી. જે માછલીઓ હતી એ જલીય વનસ્પતિઓ પણ એમાં નુકસાન, એટલે કે એ પણ મરવા લાગ્યા. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત બની નદી બની ગઈ. પહેલાં જે સુંદર અને સ્વચ્છ નદી હતી એ આજે કેવી થઈ ગઈ તો કે પ્રદૂષિત નદી બની ગઈ. તમે જોઈ શકો છો કે પર્વતની પાસેથી આવતી નદી જુઓ તો કેવી સરસ મજાની છે અને ફેક્ટરી પાસે કેવી નદી છે. તો કે આ વાર્તાનું શીર્ષક આપણે શું આપીશું કે નદીને લાગતું ગ્રહણ. તો કે આ સરસ મજાની મેં તમને વાર્તા કીધી, તો તમે બધા પણ આવી રીતના કાક વાર્તા બનાવજો. ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. એ ફરીથી તમારે ચિત્ર જોવાના છે અને આપેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો કે નદી જ્યાંથી પસાર થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? નદી જ્યાંથી પસાર થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો કે નદી જ્યાંથી પસાર થાય છે ને ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. એટલે કે પાણીનો રંગ હોતો નથી, રંગહીન છે. નદીમાં કાંઈક ખૂબ જ માછલીઓ છે તો કાંઈક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો તો કે નદીમાં કાંઈક ખૂબ માછલીઓ છે તો કાંઈક ઓછી, તો આ કારણ શું હશે? તો કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી કેવું છે? ચોખ્ખું છે. અને જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે. વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભરતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? નદી ગામમાં પહોંચે તે પહેલાં આપણે શું એમાં જોઈ શકીએ છીએ? તો કે નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ આપણે જોઈ શકીએ છે. નદી પાણી નદી આપણે ગામમાં પહોંચે તે પહેલાં આપણે નદીનું પાણી કેવું છે? તો કે ચોખ્ખું છે. આથી નદીમાં ઘણી બધી આપણે માછલીઓ છીએ આપણે જોઈ શકીએ છીએ. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો તો તમે જુઓ તો સરસ મજાનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર કે નદીની અંદર રંગ સી બદલાઈ ગયું. તો કે નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભરે છે. મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણીમાં નાખતા હોવાથી કારણે પાણીનો રંગ બદલાઈ ગયો
છે? તો કે નદી સે શહેરમાંથી પસાર થતી હોય ને ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીની અંદર ભરે છે, અને ત્યાં કારખાના રસાયણો નદીની અંદર ભરે ને મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો જે કચરો છે એ તથા ગટોરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાને કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે. ચિત્રમાં આપેલ કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો, શા માટે ચિત્રની અંદર આપેલું છે એમાં તમે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરશો? તો કે હું ચિત્રમાં આવેલા ગામની શરૂઆત થાય ત્યાં નદી કિનારે રહેવાનું પસંદ કરીશું, કારણ કે ત્યાં નદીનું પાણી શુદ્ધ છે અને પાસે ગામ પણ છે. ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો, શા માટે અને કેવી રીતે? તો કે હું નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ના નખાય તેવો બદલાવ કરવા માગું છું, નદીમાં રહેલા કચરાને સાફ કરવા માગું છું, તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માગું છું. આમ કરવાથી લોકોનું આરોગ્ય અને જળવાશી અને રોગચાળો ફેલાતો અટકશે. તો કે આ ચિત્રની વાત કરી છે આપણે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય છે? તો કે નદીને આપણે ચોખ્ખી રાખવી હોય તો શું કરી શકાય છે આપણે? તો કે નદીને સ્વચ્છ રાખવા માટે તેમાં કપડાં ન ધોવા જોઈએ, વાસણ ન માંજવા જોઈએ, ઢોર ઢાંકણને ન નવડાવવા જોઈએ, નદી કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, ફેક્ટરી કે કારખાનામાં રસાયણમાં દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો, શા માટે? તો કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ. કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતમાં પાણીમાં અશુદ્ધિઓ ભરવાનું પ્રમાણ નહીવત હોય છે, આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય. આપણે પાણી પીવાનું હોય તો આપણે ક્યાં ભાગમાંથી? તો કે શુદ્ધ પાણી હોય ત્યાંથી આપણે, તો કે ત્યાં અશુદ્ધિઓ નદી જ્યાંથી હોય છે શરૂઆત થાય છે ત્યાં અશુદ્ધિઓ ભરતી નથી, ત્યાંથી પ્રમાણ નહીં વધશે એટલા માટે, એટલે ત્યાંથી આપણે એકદમ શુદ્ધ હોવાથી ત્યાંથી આપણે પીવાનું પસંદ કરશું. હવે જો ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયા કિનારે મળે છે. શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કેવી છે? કોઈ જગ્યાએ? જો તમે નદી છે એ છેલ્લે કયા ભાગમાં, તો કે અંતે ક્યાં જાય? તો કે દરિયા કિનારે જાય છે, એટલે કે દરિયામાં જાય છે. તો કે તમે આવો કંઈ દરિયો જોયો છે કે, અને કઈ જગ્યાએ? ફિલ્મમાં કે કઈ બીજી કોઈ જગ્યાએ? તો આ પ્રશ્નનો જવાબ તમારે દેવાનો રહેશે. જોયો હોય તો હા, અને મેં દરિયો જોયો છે. જ્યારે તમે કાંઈ ફરવા ગયા હોય ત્યાં પણ તમે જોયો હોય છે. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે તમે કંઈ નદી કે દરિયા કિનારે ગયા હોય તો તમારે કહેવાનું છે કે સોમનાથ ગયા હતા, ત્યાં અમે દરિયા કિનારે, નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે, ત્યાં રિવર ફ્રન્ટ છે, ત્યાં અમે ઘણી વાર નદી કિનારે ગયા હતા. આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા, ત્યારે નદી કિનારે દરિયા કિનારે ગયા હતા અને સ્નાન કર્યા હતા.